સુરતના ઈચ્છાપુર અને ભાટપોર વિસ્તારમાં વર્ષોથી કામ કરતા 50-60 જેટલા સફાઈ કર્મચારીઓ હજી સુધી કાયમી કરવામાં નથી આવ્યા. સફાઈ કર્મચારીઓના 85 દિવસનો કોન્ટ્રાક્ટ પર કામ લેવામાં આવી રહ્યા છે ત્યારે સફાઈ કામદારોને કાયમી કરવા બાબતે મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિના અધ્યક્ષ સામે રજૂઆત થઈ રહી છે. સફાઈ કર્મચારીઓ વર્ષોથી કામ કરતા હોવા છતાં હજી સુધી તેમને કયા કારણસર કાયમી નથી કરાયા એ અંગે પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. હું ઉમેશ પટેલ, અખિલ ભારતીય કોળી સમાજ જોઈન્ટ સેક્રેટરી, ગુજરાત પ્રદેશ મંત્રી, ભાજપ યુવા કારોબારી સભ્ય. આજરોજ અમે લોકો અમારા કાંઠા વિસ્તારના ભાઠા, ભાટપોર અને ઈચ્છાપુર ગામની જે આ 50-60 બહેનો અને ભાઈઓ જે 85 દિવસના સાફ સફાઈના કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા છે વર્ષોથી, તો એ વર્ષોથી કામ કરી રહ્યા છે પણ આજ સુધી એ લોકોને કાયમી ધોરણે પરમાનન્ટ કરવામાં નથી આવ્યા. તો અમે લોકો આજે સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આ બહેનો અને ભાઈઓનો સમાવેશ કાયમી ધોરણે નોકરી ઉપર કરે એ માટે અમે આજરોજ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અને હું ઉમેશ પટેલ, અખિલ ભારતીય કોળી સમાજ જોઈન્ટ સેક્રેટરી, ગુજરાત પ્રદેશ મંત્રી તેમજ ગુજરાત યુવા કારોબારી સભ્ય ભાજપ, આજરોજ અમે એક એવું આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે સચિન ગામ, GIDC, ગભેડી, ઉમર, સલંગપુર, બુડિયા અને ખજોત આ આખી 10 ગામોને જોડતો એક અમારા પૂર્વજોના સમયનો 2 કિલોમીટરનો ચેક ડેમ કરીને એક રોડ છે. જે રોડ બની જાય તો આજે આ 8-10 ગામની આશરે 1.5 લાખ જેટલી વસ્તીઓ આ રોડનો ઉપયોગ કરી શકે છે. એટલીસ્ટ જે પરપ્રાંતિઓ GIDCમાં કામો કરી રહ્યા છે તે બી આ રોડનો ઉપયોગ કરી શકે. નાના બાળકો સ્કૂલે જવા માટે કરી શકે, ખેડૂતો આ રોડનો ઉપયોગ કરી શકે અને હાઈવે નંબર 8 ઉપરથી આ 1.5 લાખની વસ્તી આજે જે અવર જવર કરે છે એમાં અમારા પરિજનોએ, ઘણા પરિજનોએ અમારો જીવ ગુમાવ્યો છે એક્સિડન્ટના રૂપે. એ અકસ્માતનો ભય બી આજે એ ટળી જાય અને જે ટ્રાફિકની સમસ્યા છે એ સમસ્યા બી આજે ટળી જાય. કારણ છે કે જ્યારે સચિન GIDCમાંથી સાંજે નોકરીથી પરપ્રાંતિઓ છૂટે છે, ગામનો પબ્લિક છૂટે છે, એક પબ્લિક થવાથી એટલું ટ્રાફિક થઈ જાય છે કે 7-8 કિલોમીટરની ત્યાં ટ્રાફિકની લાઈનો લાગી જાય છે. જો આ રોડને સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. આજે 15 વર્ષથી અમારું ગામ સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયો છે. અવારનવાર રજૂઆત બી અમે લોકો કરી ચૂક્યા છે પણ હજુ એ રોડ બનાવવામાં આવ્યો નથી. જો આ રોડ બની જાય તો એક ટ્રાફિકની સમસ્યા બી દૂર થઈ જાય અને 8-10 ગામના ગામવાસીઓ આ રોડનો ઉપયોગ કરતા થઈ જાય. અમે સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ રોડનું તાત્કાલિક ધોરણે બનાવે જેથી ઘણાઓ સમસ્યાઓ